રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટનાઓ બને છે ત્યારે આજે ફરી એકવાર આવી જે એક ઘટના સામે આવી ગઈ છે. સુરત શહેરના કતાર ગામ નંદનવન સોસાયટીમાં બાપા સીતારામ ચોકમાં બને વીએ સાડાના ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી છૂટ્યો. પતિને છૂટાછેડા લઈને એક વર્ષ ચાલી રહેલા વિવાદને લઈને બને વીએ સાડાની હત્યા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. કતારગામ પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ બાપા સીતારામ ચોક નંદનવન સોસાયટીમાં રહેતા જયેશ મગનભાઈ કલસરિયા ટેક્સટાઇલનું જોબ વર્ક કરે છે. જયેશની બેન પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલા મહેશ માધુ ઝાંઝવાડા સાથે થયા હતા. 7-1 મહિના પ્રીતિને ઘરમાંથી કાઢી મૂકતા જયેશભાઈ તેના સાથે જ ઘરે રહે છે. આ મામલે જે તે સમયે પ્રીતિએ મહેશ સહિતના સાસરો સામે ફરિયાદ કરી હતી, જેને દાવત રાખી સાંજે મહેશ ઝાંઝવેરા, તેનો ભાઈ મનસુખ, પિતા માધુ તેમજ માતા વિમળાબેને નીલકંઠ સોસાયટીના ગેટ સામે સાડા જયેશ, નીતિન સહિતના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જયેશ અને નીતેશને છાતીના અને પેટના ભાગે તલવારના ઘા માર્યા. આ બંને ભાઈઓ તાબડતોડ સારવાર માટે સ્મિર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં જયેશનું મોત નિપજ્યું છે અને નીતેશની હાલત પણ ગંભીર છે. આરોપી બનાવી સહિતના પરિવારે નીતેશની ગર્ભવતી પત્નીને પણ માર માર્યો છે. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ પહેલા પ્રીતિને મળવા માટે ઘરે ગયા, જ્યાં છૂટાછેડાની વાત કરી ધમાલ મચાવી પરિવારના સભ્યો સાથે હાથાપાઈ કરી હતી. આ અંગેની જાણ થતાં જ માર્કેટમાંથી ઘરે આવતા જયેશ અને નીતેશ થતા તેઓના બંને બી મહેશ સમજાવવા માટે ગયા, જ્યારે સોસાયટીની બહાર જ તેમના પર હુમલો થઈ ગયો. સર, કતારગામ વિસ્તારની અંદર એક યુવકને હત્યા કરવામાં આવી છે, શું આખી ઘટના છે? પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગઈકાલ 9 માર્ચના રાત્રિના 7:30-8 વાગ્યાના અરસાની આ ઘટના છે. આ પારિવારિક એક ઝઘડો છે, શાળા અને બંને બી વચ્ચેનો આ ઝઘડો છે. હકીકત એવી છે કે એમાં પ્રીતિબેન ડોટર ઓફ મગનભાઈ કલસરિયા, કે જેમના 17 વર્ષ પહેલાં મહેશભાઈ માધુભાઈ ઝાંઝવેરા સાથે લગ્ન થયેલા, અને 17 વર્ષના લગ્નગાળામાં એમને 3 સંતાન પણ છે. છેલ્લા 1-1.5 વર્ષથી પતિ પત્ની વચ્ચે રાગ નહીં હોવાના કારણે બંને છૂટા પડેલા, અને આ પ્રીતિબેન એમના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી, જેના કામે 3 મહિના અગાઉ ડિસેમ્બર 2020માં 498ની ફરિયાદ કતારગામ પોસ્ટે નોંધાવી હતી, અને એ કામે એમના પતિ અને સાસરિયા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારબાદ ગઈકાલ સાંજના 7:30 વાગ્યાના અરસામાં આ પ્રીતિબેનના જે બે ભાઈ છે, એ બંને ભાઈ એમના બનેવી મહેશભાઈ ઝાંઝવેરા સાથે ઝઘડો તકરાર કરેલો, અને એ ઝઘડા તકરારની અંદર જયેશભાઈ મગનભાઈ કલસરિયા, કે જે સાડા થાય મહેશભાઈના, એમનું ખૂન થયેલું છે. અને જે કામે તાત્કાલિક અસરથી પોલીસે સ્થળ ઉપર પહોંચી અને જે આ કામે આરોપીઓ સંડોવાયેલા છે, મહેશભાઈ, મનસુખભાઈ, માધુભાઈ અને વિમળાભાઈ, ચારોને રાઉન્ડઅપ કરેલા છે. આ ચારેય આરોપીઓની COVID-19ની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ટેસ્ટની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. કૌટુંબિક ઝઘડો ખૂનમાં નિપજેલો છે. આગળ કતારગામ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. સર, કંઈક અત્યારનો વિડીયો પણ સામે આવ્યો છે, જાહેરમાં કેટલાક લોકો માર મારે છે તલવાર વડે, આજુબાજુ લોકો એને બચાવવાનો પ્રયાસ નથી કરતા. એટલે આ જે ઘટના જે છે, એ જે આરોપી છે એમના ઘરની બિલકુલ બહાર જ બનેલી છે. આ નીલકંઠ સોસાયટી છે, સોસાયટીની અંદર આ મહેશભાઈના જે શાળા છે, જયેશભાઈ અને મિતેશભાઈ બંને એમને ઝઘડો તકરાર કરવા ત્યાં આવ્યા હશે, અને ઝઘડો તકરારમાં જ આ જયેશભાઈનું ખૂન થયેલ છે. સોસાયટીની અંદર જાહેર જગ્યા હોવાથી સોસાયટીની અંદર આ ઘટના ઘટી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.